સનાતન ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવાય છે. આજના આ પાવન દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરા, ઉછેરભૂમિ ગોકુળ અને કર્મભૂમિ દ્વારિકા તો રીતસર કૃષ્ણ ભક્તિમાં ભીંજાઈ જાય છે. જ્યાં જ્યાં ભગવાન કૃષ્ણના મંદિર છે ત્યાં અનેરા ઉત્સાહ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાય છે. ત્યારે બનાસકાંઠાના લાખણી ખાતેની સરસ્વતી વિદ્યાલયમાં પણ આજે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાધાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. લાખણી તાલુકાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થામાં પીપળાના વૃક્ષની નીચે નાનું મંદિર બનાવાયું છે. આ મંદિરમાં આજે ભગવાન શ્રી કૃષ્ણની શાસ્ત્રોક્ત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. શાળાના મેદાનમાં અર્બુદા કોલેજના વિદ્યાર્થીઓએ પણ મટકી ફોડનો કાર્યક્રમ યોજી આનંદ મનાવ્યો હતો. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત રાસ ગરબાએ પણ કૃષ્ણ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમના આયોજક અને શાળા મંડળના સંચાલક સુરેશભાઈ પટેલની આગેવાની હેઠળ શાળાના આચાર્ય માવજીભાઈ પટેલના માર્ગદર્શનથી યોજાયેલા આ કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી, લાખણીના મામલતદાર આખથાળાના પીએસઆઈ બનાસ ડેરીના ડિરેક્ટર ધુળાભાઈ પટેલ, અન્ય રાજકીય આગેવાનો અને ધર્મપ્રેમી અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન પણ કરાયું હતું.